ભાજપમાં કમબેક કરનાર કમાભાઈ રાઠોડ કોણ છે આ સવાલનો મારે જવાબ મેળવવો છે પોલિટિક્સને લોકો આજકાલ કરિયર તરીકે લઈ રહ્યા છે તો મારી ઈચ્છા એ પણ છે કે એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલો વ્યક્તિ એમએલએ કઈ રીતે બની શકે વડગામ એમના ગામનું નામ છે તો વડગામથી વિધાનસભા સુધીની એમની સફર મારે સમજવી છે પહેલો સવાલ કે ભાજપ છોડીને તમે ગયા હતા છેલ્લી ચૂંટણીમાં તો આજે ભાજપમાં શા માટે આવ્યા એક તો તમારી ચેનલના માધ્યમથી હું આજે ભારતીય જનતા પાર્ટીમાં મારું સસ્પેન્શન રદ થયું છે હું ભારતીય જનતા પાર્ટી છોડીને કોઈ દિવસ ગયો જ નહોતો ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે બે હજાર ઓગણીસમાં માનનીય અમિતભાઈ શાહ ગાંધીનગર સંસદીય મતવિસ્તાર જે અમારી સાણંદ વિધાનસભા અંતર્ગત આવે છે તેઓ શ્રી જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના કમળનું ફૂલ ખીલાવવા માટે અમિતભાઈને જીતાડવા માટેનો સંપૂર્ણ પ્રયત્ન કરેલો ત્યારબાદ બે હજાર ઓગણીસમાં આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને જીતાડવા માટે બે હજાર ચૌદની અંદર જેમ વારાણસી લોકસભા અંતર્ગત આવતી રોહનિયા વિધાનસભામાં કામ કરવા ગયો હતો એવી રીતે ઓગણીસમાં પણ ત્યાં હું ભારતીય જનતા પાર્ટીના આપણા લોકપ્રિય પ્રધાન સેવક નરેન્દ્રભાઈને જીતાડવા માટે હું અને મારી ટીમ કામે લાગેલા હતા તમને ટિકિટ નહોતી મળી એટલે જ તમે અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા માનીને ચાલો કે વિધાનસભાની ચૂંટણી ખૂબ નજીક છે માહોલ બન્યો છે આ વખતે પણ જો ટિકિટ પાર્ટી નહીં આપે તો કમાભાઈનું સ્ટેન્ડ શું હશે હું આપના માધ્યમથી માત્ર એટલું જ કહીશ કે ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છેલ્લા બત્રીસ વર્ષથી ભાત્રી ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ ક્ષેત્રમાં કામ કર્યું છે એ યુવા મોરચાના કાર્યકાળથી કરી અને વિધાનસભાના સભ્ય સુધી કામ કર્યું છે એટલે કાર્યકર્તા તરીકે કામ કરવા મળશે તો પણ અતિ આનંદ થશે તમે કાર્યકરની વાત કરી છે હું એ કમાભાઈને ઓળખવાનો પ્રયત્ન કરીશ કે જે કદાચ ખૂબ સામાન્ય એટલે કોમન મેન હતા મારે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ જાણવું છે તમારું ગામ કયું તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ અને એ બાળપણના દિવસો જે તમે પસાર કર્યા હશે એ કેવા હતા મારે સમજવું છે કારણ કે સામાન્ય પરિવારમાં તમે જન્મ્યા છો એ તો હું જાણું છું હું એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતો નાડોદા કારડિયા રાજપૂત સમાજનો યુવાન છું મારું ગામ કચ્છના નાના રણના શેવાડે આવેલું ગામ છે વિરમગામથી ત્રીસ પાંત્રીસ કિલોમીટર દૂર આવેલું ગામ છે આવડ બાવડ અને બોરડી સિવાય ત્યાં કંઈ થાય નહીં એવા ગામમાં મારો જન્મ થયેલો આ ગામની અંદર બાળપણનું શિક્ષણ મેં લીધું માધ્યમિક શિક્ષણ મેં વિસનગરની નૂતન વિદ્યાલયની અંદર લીધું ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ અર્થે હું અમદાવાદ દશાપોરવાડ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો પરંતુ મારા બાળપણની વાત કરું તો બાળપણથી જ મને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારો અમારા ગામની અંદર જ્યારે સંઘની શાખા લાગતી ત્યારે હું સંઘની શાખામાં જતો પ્રાથમિક વર્ગોમાં જતો સ્વર્ગસ્થ ભોગીભાઈ રાવલના એક હાલેખથી હું ભારતીય જનતા પાર્ટીમાં એ વખતે કાર્ય કરવા માટે પ્રેરિત થયેલો અને ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા પહેલાં એબીવીપી પી પાટડી તાલુકાના યુવા મોરચાના પહેલાં તો કાર્યાલયમાં કામ કરતો કાર્યાલયમાં સાફ સફાઈ કરતો પાટડી તાલુકાની અંદર સાફ સફાઈ કાર્યાલયની કર્યા પછી જે અરજદારો આવે એના કામ લઈ અને વિવિધ વિવિધ ઓફિસોમાં જતો મને બરાબર યાદ છે દિનેશભાઈ કે રાધનપુર ધ્રાંગધ્રા નામની અમારે ત્યાં બસ આવતી આ બસની અંદર ત્યારે ટાંચા સાધનો હતા એટલે મારી પાસે વ્હીકલ પણ નહોતું આ બસની અંદર રોજ હું સાડા નવે ટિફિન લઈને જઉં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની અંદર સાફ સફાઈ કરું સાફ સફાઈ કર્યા પછી બધાને ચા પાણી કરાવું ચા પાણી કરાવ્યા પછી જે રજૂઆતી રજૂઆત લઈને આવ્યા હોય એમની સાથે ચાલતા ચાલતા મામલતદાર ઓફિસે તાલુકા પંચાયત ઓફિસ છે અને ગુજરાત વિદ્યુત બોર્ડ ત્યારે ગુજરાત વિદ્યુત બોર્ડ હતું ગુજરાત વિદ્યુત બોર્ડના પ્રશ્નો માટે ખૂબ પ્રયત્નશીલ રહેતો અને એક વાક્ય તમને કહી દો કે મારું હુલામણું નામ એ વખતે જી બી પડી ગયેલું કારણ કે એ વિસ્તારમાં લો વોલ્ટેજના ખૂબ મોટા પ્રશ્નો હતા ખેડૂતો વીજળી વગર તડપતા હતા કોંગ્રેસની સરકારમાં વીજળી નહોતી મળતી એવા વખતે આંદોલનાત્મક કાર્યક્રમો કરી શંખેશ્વર પટ્ટાની અંદર સમી વિસ્તારની અંદર ભદ્રડા સાસઠ કેવી મુજપુર સાસઠ કેવી વડગામની અંદર નવું સાસઠ કેવી વણોદની અંદર નવું સાસઠ કેવી ક જતવાડની અંદર કમાલપુરની અંદર નવું સાસઠ કેવી અનેકવિધ ફીડરોના બાયફર્કેશન કરાવી અને ખેડૂતોના મેક્સિમમ લો વોલ્ટેજના પ્રશ્નો દૂર કરાવેલા અને એના કારણે મારું નામ હુલામણું નામ વીજળી પડેલું જીબી જીબી પડેલું લો વોલ્ટેજની વાત કરી છે પણ તમારી અત્યાર સુધીની વાતથી ખબર પડે છે કે કમાભાઈમાં હાઈ વોલ્ટેજ ક્યાં હશે સ્પાર્ક હશે કારણ કે તમે વીજળીની વાત કરી છે સ્પાર્કના કારણે કદાચ એ વખતે તમારી લોકપ્રિયતા ન ખબર પડતા શરૂ થઈ ચૂકી હતી એનો બેનિફિટ તમને આગળ જઈને મળ્યો હતો પોલિટિકલ કરિયર બનાર બનાવનાર યુવાનને આ ઇન્ટરવ્યૂ કામ આવવાનો છે તમે સીધી પોલિટિકલ કરિયરની વાત કરી છે શાખાથી આપણે શરૂઆત કરી છે ફરી હું થોડો પાછળ જવા માગું છું કે જાહેર જીવન સાથે તો પછી નાતો જોડાયો પરંતુ આ પ્રકારની કોઈ સંસ્થા સાથે પણ નાતો ના જોડાયો હોય તો એ કેવા પરિવારમાંથી આવવાનું ખેતરમાં મજૂરી કરી છે આર્થિક રીતે સંકળામણ પણ ભોગવી હશે એના વિશે મારે વાત સમજવી છે અને એ કેવી આર્થિક સંકળામણ પણ તમે ભોગવી છે ખૂબ આર્થિક સંકળામણો વચ્ચે હિંમત હાર્યા વગર હું અને મારા ધર્મપત્ની કમુબેન રાઠોડ ઓગણીસો છ્યાસી સત્યાસીનો દુષ્કાળ હોય એ દુષ્કાળની અંદર જ્યારે સ્કેર સિટી એને અસતનું કામ કહેતા એ અસતના કામની અંદર આપણે ગામડાની ભાષામાં કહીએ તળાવોની અંદર તળાવો ગામ તળાવો સીમ તળાવો જ્યારે ઊંડા કરવાનું કામ ચાલતું હતું ત્યારે માટી ઉપાડવાથી મજૂરી સુધીનું કામ મેં અને મારા ધર્મપત્નીએ મારા સ્વર્ગસ્થ માતૃશ્રીની સાથે રહીને કરેલું મારા પિતાશ્રી મારા કાકાશ્રી એ બધા તો કલોલ તાલુકાના પાનસર મુકામે એ વખતે દિનેશભાઈ એવું હતું કે બળદ એટલે ગૌ વંશ કહેવાય અને આ બળદને મહાજન્મ મૂકી અને તરફડીને અમારે મરાવવો નથી એટલા માટે પાણીની સમસ્યા ઘાસની સમસ્યા આવી ખૂબ મોટી સમસ્યાઓ વચ્ચે બળદનું ચાકરી કરવા માટે કલોલ તાલુકાના પાનસર મુકામે મારા પિતાશ્રી અને મારા કાકાશ્રી સતત કુટુંબથી અડગા રહી અને આઠ નવ મહિના સુધી એ ઓગણીસો છ્યાસી સત્યાસીના દુષ્કાળમાં ત્યાં રહેતા અને અમે અને મારું મારી ધર્મપત્ની મારા માતૃશ્રી મારા કાકાશ્રીનું કુટુંબ આ બધા સ્કેર સિટીની અંદર એક ચોકડી ખોદી માટી ઉપાડી મજૂરી કરી અને અમારા ઘરનું ગુજરાન ચલાવતા હતા આવા કઠિન દિવસો પણ અમે જોયેલા છે એના પછીના દિવસો અમારા વિસ્તારની અંદર કોઈ ટ્યુબવેલ બનાવવામાં માને નહીં એવા વખતે અમુક શ્રીમંત લોકોએ ટ્યુબવેલ બનાવેલા પાતાળ કૂવા સાતસો સાતસો ફૂટ ઊંડા હોય ખૂબ ખર્ચાઓ થાય કોંગ્રેસની સરકારમાં લાઈટો મળતી નહોતી તો એવા વખતે જનરેટર ઉપર સબમર્સિબલ ચલાવીને પણ અમે ટ્યુબવેલ ચાલુ કરેલા ને બાણુંની અંદર પહેલાં એક ટ્યુબવેલથી શરૂઆત કરી ખૂબ સારી આવક લીધી બીજા વર્ષે બે ટ્યુબવેલ બનાવ્યા ખૂબ સારી આવક લીધી ટ્યુબવેલ માટે ઉછીના પૈસા લેવા પડેલા વન હંડ્રેડ પર્સન્ટ ટ્યુબવેલ માટે ઊંઝાના વેપારીઓ પાસેથી ઉસીના પૈસા લીધા મિત્રો પાસેથી ઉસીના પૈસા લીધા સંબંધીઓ પાસેથી ને ઉસીના પૈસા લીધા અને આવી રીતે કરતાં કરતા કરતાં કરતા કમાભાઈ આટલે પહોંચ્યા છે મારે હજુ સીધું ત્યાં નથી પહોંચવું હજુ વચ્ચેની એક આખી પડાવની વાત કરવી છે એજ્યુકેશન તમારું કેટલું એ મારે સમજવું છે મારા એજ્યુકેશનની વાત કરું તો હું નૂતન વિદ્યાલય વિસનગરની અંદર ડિસ્ટિક્શન માર્સ એ વખતે બે સ્ટ્રીમ ચાલતી સાયન્સ અને આર્ટ્સ મેં સાયન્સની સ્ટ્રીમ પસંદ કરેલી મારા પિતાશ્રી ખૂબ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે એમની એક ઈચ્છા હતી કે કમાભાઈ નોકરી લે તો મેં સાયન્સની સ્ટ્રીમ પસંદ કરેલી અને મને ગર્વ થાય છે કે હું સાયન્સની સ્ટ્રીમમાં ચાર વિષયની અંદર ડિસ્ટિક્શન માર્ક્સ એ વખતે સિત્તેર માર્ક્સથી વધારે ને ડિસ્ટિક્શન માર્ક્સ કહેવાતા એ ડિસ્ટ્રિક્શન માર્ક સાથે પાસ થયેલો અને સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગમાં મને તોલાની ફાઉન્ડેશન ગાંધીધામમાં એડમિશન મળેલું પણ મારા સ્વર્ગસ્થ દાદા વીરભણભાઈ ગેલાભાઈનો મારા ઉપર એટલો અપાર પ્રેમ હતો કે હું આટલે બધે એમને દૂર નહીં મોકલી શકું એના કારણે હું ત્યાં ન જઈ શક્યો નહીંતર આજે કદાચ હું એન્જિનિયર હોત રાજનીતિમાં ન હોત બીજો એક સવાલ માનું કે તમે ન જઈ શક્યા પણ પરિવારને સપોર્ટ કરવા માટે ક્યાંક ટ્યુશન ક્લાસીસ પણ તમે લીધા છે અને એ વખતે કદાચ રકમ ખૂબ ઓછી મળતી હશે ગામડામાં જ્યારે આપણે ટ્યુશન લઈએ એના વિશે વાત કરો કેટલા રૂપિયા મળતા એક સમય એવો પણ હતો કે ડિસ્ટ્રિક્શન માર્ક સાથે પાસ થયેલો પિતાશ્રીની આવકમાંથી આપણે રૂપિયો ઓછો કરવો નથી તો હું મારું ભણતર આગળ ચલાવું તો કઈ રીતે હું મારા પિતાશ્રીને મદદરૂપી થઈ શકું તો મેં નક્કી કર્યું કે ગામના જે બાળકો છે પ્રાથમિક શાળામાં ભણતા હોય એ પ્રાથમિક શાળામાં ભણતા માધ્યમિક શાળામાં ભણતા બાળકોને હું મારા ત્યાં માત્ર એક મહિને સો દોઢસો બસો રૂપિયા લઈ અને ટ્યુશન ક્લાસીસ મારા ફાજલ સમયમાં એટલે વધારાના સમયમાં એક કલાકે બધાનું ટ્યુશન લેતો અને એ રીતે મારી ફીસ મારા અપડાઉનનો ખર્ચ એ વગેરે એમાંથી હું લઈ લેતો હતો તમારું ગામ એટલે સુરેન્દ્રનગર જિલ્લાનું વડગામ ગામ છે તો વડગામથી વિધાનસભાની જે સફર છે આખી એના બીજ ક્યાંક રોપાતા હોય જો હું માનું છું તમારી કરિયરના કોઈ પણ પડાવે પહોંચો એની પહેલાં બહુ પહેલાં શરૂઆત થઈ ગઈ હોય છે જે આપણને દેખાતી નથી ક્યારે વિચાર આવ્યો તો કે મારે પણ ધારાસભ્ય બનવું છે મનમાં વિચાર તો આવે હું એનો એક ખાસ પ્રસંગ તમને કહેવા માગું છું કે મારા ગામની અંદર અત્યારે હાલ જે મારું ફાર્મ હાઉસ બનાવેલું છે મેં મારા બાપદાદાની જગ્યા વખતની જગ્યા છે એમાં એ ફાર્મ હાઉસ વડગામથી આશરે સાડા પાંચ કિલોમીટર દૂર છે અમારે ત્યાં દિનેશભાઈ કપાસની ખેતી થાય એટલે કપાસની ખેતીની અંદર નીંદવાનું જે કામ હોય ને એને 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 એક પ્રકારનું યંત્ર આવે મોટો હાથો હોય લાકડીનો અને એના ટેલ એન્ડમાં એટલે કે છેવાડાના ભાગે એક લોખંડનું ટૂલ્સ હોય એને છોરિયું કહેવાય આ લઈને નીકળ્યો અને ચાલતા ચાલતા હું ને મારા મિસિસ આવતા હતા ત્યારે આજે સ્વર્ગસ્થ ફકીરભાઈ વાઘેલાને યાદ કરું છું એ ફકીરભાઈ વાઘેલાનો આખો મિનિસ્ટર હતા ત્યારે કાફલો નીકળ્યો ત્યારે મેં મારા ધર્મપત્ની કમુબેનને એવું કહેલું કે જરૂર એક વખત હું વિધાનસભામાં જઈશ ધારાસભ્ય બનીશ મને કે હજુ અહીંયા કંઈ ઠેકાણા નથી તમે અહીંયા ખેતીવાડીનું કામ કરવા માટે આવ્યા છો અને ધારાસભ્ય બનવાની વાત કરો છો અને આજે મારી માતૃશ્રીની પ્રેરણા મારા સાત પેઢીના પુણ્ય અને જે કંઈ પણ હશે નેતૃત્વની એક શક્તિ મારામાં પડેલી હશે એ પારખી અને વિસ્તારની જનતાએ તો મને ખૂબ આગળ વધાર્યો છે યુવા મોરચાના માધ્યમથી પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એટલા માટે આભાર માનીશ કે એક છુપા ખૂણે પડેલા મોતીને પારખી અને વડગામમાં બેઠેલા એક યુવાનને વિધાનસભા લઈ જવાનું શ્રેય એ ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વને જાય છે એમને તમારી શક્તિ પારખી તમે કીધું પણ એ તબક્કો જુદો હતો તમારી જુદા પ્રકારની શક્તિ પણ એ વખતે આવી ગઈ હતી પણ પાટડીમાં તમે જે કીધું કે તમે કાર્યાલયમાં સાફ સફાઈનું કામ કર્યું ચા પણ પીવડાવી આવેલા લોકોને તો કયો ટર્નિંગ પોઈન્ટ તમને લાગે છે વાળો જે આખો પોર્શન છે સેગમેન્ટ છે એમાં મને લાગે છે ત્યાં લોકપ્રિયતાની શરૂઆત લોકલ લેવલે થઈ ગઈ હતી પણ લોકલ લેવલે લોકપ્રિય હોવું અને વિધાનસભા સુધી જવું એ કદાચ અશક્ય હોય છે તો એ કયો પડાવ છે કઈ ઘટનાક્રમ હતો કે તમે ટૂંકમાં કક્ષાના નેતાઓમાં તમારી ગણતરી થાય એ પ્રકારની એક સફર ત્યાં શરૂ થઈ હોય બે હજાર બેની ની અંદર જ્યારે જિલ્લાના નેતૃત્વએ વિચાર કર્યો કે કમાભાઈને અહીંના સંગઠનમાં નહીં પરંતુ પ્રદેશ બક્ષીપંચ મોરચાના સંગઠનમાં લઈ જવા અથવા યુવા મોરચામાં લઈ જવા અને ત્યારે પ્રદેશ બક્ષીપંચ મોરચામાં કામ કરતાં કરતાં મારી કદાચ શક્તિઓને પિસાણી હશે મારી કામ કરવાની શૈલીને પીસાણી હશે લોકોના પસાત વર્ગોનાં કામ હોય દલિતોનાં કામ હોય શિયાળાના માનવીના કામ હોય ખેડૂતોનાં કામ હોય વેપારીઓનાં કામ હોય આ કામ કરવાની જે તે વખતના નેતૃત્વએ આ મારી શક્તિઓને પીસાણી હશે અને એટલા માટે જ બે હજાર સાતની અંદર અનાયાસે ટીવીની સ્ક્રીન ઉપર મેં જોયું કે હું વિરમગામ વિધાનસભાઓ લડવા માટે જઈ રહ્યો છું એક સપનું જોયું હતું પત્ની જોડે તમે જ્યારે ખેતર જઈ રહ્યા હતા એ જ સપનું જ્યારે તમને સાકર થતું દેખાય છે ટીવી ઉપર તમે તમારું નામ જોવો છો એ વખતની જે લાગણી હશે એ ફરીવાર શબ્દોમાં સમજવી છે એ લાગણીના કોઈ શબ્દો જ નથી પણ એટલું ચોક્કસ કહીશ કે બાળપણથી જ મેં કહ્યું એમ કે સંઘની શાખામાં જતો ત્યારે એક નેતૃત્વના ગુણો મારામાં વિકસવા માંડ્યા હતા એટલું તો મને ખબર પડતી હતી અને આ સ્વપ્ન સાકાર કરવા માટે મારે શું કરવું જોઈએ મારા મનમાં રહેલો નેતૃત્વનું મહત્વાકાંક્ષા હું મહત્વકાંક્ષા કહું એને કઈ રીતે મારે સાકાર કરવી જોઈએ તો મને બરાબર યાદ છે કે હું જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાનો અધ્યક્ષ હતો ત્યારે ભાવનગર મુકામે ત્રણ દિવસનો અભ્યાસ વર્ગ યુવા મોરચાનો ચાલેલો હતો અને એ યુવા મોરચાના અભ્યાસ વર્ગમાં રાષ્ટ્રીય મહામંત્રી અને અત્યારે કેબિનેટ મંત્રી કિશન રેડ્ડીજીએ એક તવ્ય આપેલું એમાં એમણે બરોબર કહેલું કે જે યુવાનોએ રાજકારણની સીડી પાર કરવી હોય ચડવી હોય અને રાજનીતિમાં ખૂબ સારી રીતે આગળ આવવું હોય તો બધા જ વિષયોની અંદર નહીં માત્ર એક વિષયને લઈને જો આગળ ચાલશો તો સો ટકા તમે સફળ થઈશો જેમ કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે તો મહેસૂલ વિભાગના પ્રશ્નો લઈને તમે લોકોના કામ કરો પંચાયત વિભાગના પ્રશ્નો લઈને લોકોના કામ કરો ગુજરાત વિદ્યુત બોર્ડ હોય તો ખેડૂતોના ઘર વપરાશના કનેક્શનોના કામો લઈને તમે આગળ વધો અને ત્યારે બરાબર મનમાં એક ગાંઠવાળી હતી કે આ વિસ્તારની અંદર પાટડી દસાડા જેવા અલ્પ વિકસિત વિસ્તાર આ વિસ્તારની અંદર મારે ગુજરાત વિદ્યુત બોર્ડના પ્રશ્નોને લઈને જ આગળ વધવું છે હનુમન કહેતા આનંદ થાય કે એ વખતે પાટડી તાલુકાના એક એક ગામની અંદર એક એક ગામની અંદર એમાં પણ દસાડાથી આ તરફના ગામો એટલે દસાડાથી શંખેશ્વર તરફના ગામોની અંદર પિસ્તાલીસેક જેટલા ગામોની અંદર માંડલ અમદાવાદ જિલ્લાના માંડલથી અગિયાર કિલો અગિયાર કિલોવન જે ફીડર કહેવાય એમાંથી લાઇટ મળતી હતી અને મારું સેવાળાનું વિસનગર ગામ હોય ને એમાં તો કોઈ દિવસ લાઇટ જ નહોતી જતી ત્યારે અમે અમારી સાથેના બધા યુવાનોની એક ટીમ બનાવી આદરિયાણાથી રામભાઈ ભલાભાઈ વડગામમાંથી નનુભાઈ રાઠોડ નનુભાઈ ખેર ઘણા બધા યુવાનો એમાં નામ લેવા જેવું તો ઢગલો યુવાનો છે આવા બધા યુવાનો જીવાભાઈ દેસાઈ આવા ઘણા બધા યુવાનોએ અમે એક નક્કી કર્યું કે આપણે આ વિસ્તારને લો વોલ્ટેજમાંથી મુક્તિ અપાવવી છે અને એના માટે અમે ખૂબ મહેનત કરી અને અમને વડીલોનું ખૂબ માર્ગદર્શન મળતું ખેંગારભાઈ ડોડિયા છે જેસંગભાઈ ચાવડા છે આવા લોકોનું માર્ગદર્શન પણ મળતું અને એ રીતે અમે આખી એક યુવાનોની ટીમ બનાવી હતી સમગ્ર વિસ્તારની અને બધા જ કોમના યુવાનોને લઈને સાથે ચાલતા હતા મેક્સિમમ જે ખેડૂતો હતા એ નાડોદરાજપૂત સમાજ હોય ઠાકોર સમાજ હોય રબારી ભરવાડ સમાજ હોય અને દલિત સમાજના ખેડૂતો હતા આ બધા ખેડૂતોનું અમે એક ગ્રુપ બનાવેલું અને ત્યારે તો મોબાઈલ નહીં ટાચા સાધનો બાઈક ઉપર કહેવા જવાનું મિટિંગ કરવાની ક્લસ્ટર મિટિંગો કરવાની અને એવી રીતે આ વિસ્તારમાં વીજળીના પ્રશ્નો હલ કરવાનું કામ અમે કરેલું અમે ફરી એકવાર જીબીની વાત કરી છે પ્રકાશને આની સાથે લેવા દેવા છે તો વિરંગામના ધારાસભ્ય થવું વિધાનસભામાં જવું વૈભવી કાર મળવી પણ એકવાર પાછો અંધકાર પણ આવ્યો જીવનમાં કારણ કે સાણંદ વિધાનસભા બેઠકમાં તમે હારી ગયા તો આ સવાલ એટલા માટે પૂછું છું કે જે પોલિટિકલ કરિયર બનાવવા માગે છે યુવાન એને સમજવું છે કે જ્યારે કારણ કે તમારું ક્ષેત્ર એવું છે કે જ્યાં હાર અને જીત બંને છે કશું જ નક્કી નથી કશું કાયમી નથી તો જીવનમાં હાર આવે ત્યારે કમાભાઈએ એ હારને કઈ રીતે એનો સામનો કર્યો છે બે હજાર બારની વિધાનસભા જ્યારે હું મને પાર્ટીએ વિશ્વાસ મૂકીને લડવા મોકલ્યો ત્યારે અમુક કારણોસર વિધાનસભામાં મારી હાર થયેલી પરંતુ બિલકુલ હિંમત હાર્યા વગર હજારો કાર્યકર્તાના ટોળાઓ વચ્ચે આવી અને મેં કહ્યું હતું કે કમાભાઈ રાઠોડ હાર્યા નથી કમાભાઈ રાઠોડ તમારા માટે જીત્યા જ છે આજે આજ મિનિટે આ જ દિવસથી આ બધા મારા કાર્યાલય ઉપર આપણે જઈએ છીએ અને ત્યાં તમારા કામો કરવા માટે વિસ્તારની જનતાના કામો કરવા માટે દલિતો પીડિતો શોષિતો વંચિતો બધાના કામો કરવા માટે આજથી હું મારા કાર્યાલય બેસવાનો છું આપણે હારના એક ભયને મનમાંથી કાઢી નાખો આપણે જીત્યા જ છીએ આપણે જીત્યા જ છીએ અને સતત પ્રજાની વચ્ચે રહીને આપણે કામ કરવાના છીએ અને એના પરિણામ સ્વરૂપે તમને બધાને ખબર છે એમ મીડિયા કર્મીઓના માધ્યમથી હું આપને કહેવા માગું છું કે તરત જ સો એક મહિનાની અંદર છ કે બાર મહિનાની અંદર બે હજાર તેરમાં મને ભારતીય જનતા પાર્ટી જિલ્લાના અધ્યક્ષ તરીકેનું દાયિત્વ મળ્યું ત્યારે પણ મેં ખૂબ સારી રીતે કામગીરી કરી લોકોની વચ્ચે રહી કામગીરી કરી કાર્યકર્તાઓની વચ્ચે રહીને કામગીરી કરી એક વિધાનસભા નહીં અમદાવાદ જિલ્લાની પાંચ વિધાનસભા અને ઘાટલોડિયાની વિધાનસભાનો અમુક ભાગ અને અમુક ભાગ વટવા વિધાનસભાનો ભાગ આવી રીતના અમદાવાદ જિલ્લો અને આની અંદર ખૂબ સારી રીતે કામ કર્યું કામ તો કર્યું પણ બે હજાર ચૌદમાં જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી ગુજરાતના હતા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યારે એમણે કહેલું કે ભાઈ પેજ પ્રમુખ પેજ પ્રમુખનું કામ જો કરશો તો તમે કોઈ દિવસ બૂથ હારશો નહીં અને એ વખતે મારા મનમાં મેં એક સંકલ્પ કરેલો કે મારા અમદાવાદ જિલ્લાની અંદર હું માનનીય નરેન્દ્રભાઈના ચરણોમાં પેજ પ્રમુખનું કામ એવી રીતે આપીશ કે મારું શિષ્ટસ્થ નેતૃત્વ પણ ખુશ થાય તો દિનેશભાઈ દરેક ગામોની અંદર જઈ દરેક બૂથની અંદર જઈ મતદાર યાદી લઈને બેઠા છીએ મારી સાથે સાણંદ તાલુકાની ટીમ એ અજમલભાઈ બારડ હોય ખોડભાઈ પટેલ હોય અગરસંગભાઈ ડોડિયા હોય સાણંદ શહેરની અંદર ભીખાભાઈ પટેલ હોય બાવડા શહેરની અંદર આર કે પટેલ હોય આરસી પટેલ હોય બિપિનભાઈ પટેલ હોય ચંદ્રકાંતભાઈ પટેલ હોય ગ્રામ્યની અંદર કિરીટસિંહ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય બધાએ મને ખૂબ મોડી રાત સુધી સહકાર આપી અને પહેલી મારી વિધાનસભાથી મેં શરૂઆત કરેલી આ પેજ પ્રમુખ બનાવવાની અને એ પેજ પ્રમુખ અમે માત્ર પેજ નહીં રાખેલું એને લેમિનેટ સીટ બનાવેલી એની અંદર જે પેજ પ્રમુખ બને એનો મોબાઈલ નંબર લઈને અમે ટીક કરતા માર્કર પેનથી ટીક કરતા અને પછી લેમિનેશન સીટ બનાવતા અને ત્યારબાદ એનું આખું આઈ કાર્ડ બનાવ્યું મને એ વખતે બરાબર યાદ છે કે અઢારથી વીસ રૂપિયામાં એ આઈ કાર્ડ બનેલું અને આ પેજ અને આઈ કાર્ડ બંનેના દીક્ષાંત સમારોહ અમે દરેક મંડલ સમિતિ વાઇઝ રાખેલા અને શક્તિ કેન્દ્રના ટેબલો મૂકેલા અને હજારો કાર્યકર્તાઓ હજારો પેજ પ્રમુખોને આ દીક્ષાંત સમારોહમાં અમે પેજ પ્રમુખના લેમિનેશન કાર્ડ અને લેમિનેશનવાળી સીટ બંને આપેલી અમદાવાદ જિલ્લાના પ્રમુખ બનો છો કામગીરીને લઈને કદાચ મૂલ્યાંકન થતું હશે નરેન્દ્રભાઈને પણ તમારું કામ ગમતું હશે એટલે જ કદાચ મને લાગે છે કે તમને અકસ્માત થયો ત્યારે કદાચ અડધો કલાકથી વધારે તમારી જોડે બેઠા હતા એ હોસ્પિટલમાં પણ મારો સવાલ એ છે કે આપણે હારી જઈએ સત્તામાં ના હોઈએ લોકોને જોવાનો દ્રષ્ટિકોણ બદલ જાય લોકોની વચ્ચે કમાભાઈ હોય જુદી વાત છે પણ કમાભાઈ એકલા પડે ત્યારે મનોસ્થિતિ શું હોય છે અને એ મન સાથેની લડાઈ થોડીક સમજાવો કારણ કે તમારી તમારા ક્ષેત્રમાં જે લોકો આવશે એના માટે કદાચ એ દવાનું કામ કરશે હાર મળે ત્યારે શું થાય છે કમાભાઈને શું થયું હતું એ વખતે હું આપની ચેનલના માધ્યમથી સમગ્ર ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું માત્ર એટલું જ કહીશ કે હારથી કોઈ દિવસ ભયભીત ના થઈ જવાય હારથી કોઈ દિવસ નિરાશ ના થઈ જવાય હારમાં પણ એક જીત સમાયેલી હોય છે છુપાયેલી હોય છે હારવાથી નિરાશા અવશ્ય થતી હશે પણ એ જો નિરાશા ખંખેરી અને બીજા જ દિવસે તમે સંકલ્પ કરો કે મારે પ્રજા વચ્ચે જ રહેવું છે તો એનો ત્રાદશ્ય નમૂનો આપ જોઈ શકો છો હું તમારી સામે બેઠો છું કમાભાઈ રાઠોડ બે હજાર બારમાં હાર્યા પછી પણ સેમ ડે સેમ ડે સેમ મિનિટો સેમ એ જ દિવસથી કાર્ય કરવાનું શરૂઆત કર્યું અને બીજા દિવસે સાણંદ વિધાનસભાના કાર્યકર્તાઓને નગરપાલિકા હોલમાં હજારોની સંખ્યામાં બોલાવી અને આહવાન કર્યું હતું કે આપણે ચૂંટણી હાર્યા નથી આપણે ચૂંટણી જીત્યા છીએ અને આવતીકાલથી પ્રજાના કામે લાગવાનું છે મેં તો સંગઠનાત્મક વાત કરી પેજ પ્રમુખની પરંતુ માનનીય પ્રધાનમંત્રીશ્રીની યશસ્વી યોજનાઓ એ ઉજાલા યોજના હોય ઉજ્જવલા યોજના હોય અમે ઘેર ઘેર ગેસના બાટલા આપવા માટેના કેમ્પો કરેલા દરેક ગામ દીઠ કેમ્પો કરેલા આઈઓસીમાંથી લિસ્ટ લાવીએ એનું અંગ્રેજીમાંથી ગુજરાતીમાં બાયફર્કેટ કરીએ કાર્યકર્તાઓને એ લિસ્ટ આપીએ અને એ લિસ્ટ પછી અમે કેમ્પ કરીએ અમે ગેસની એજન્સીવાળાને સામેથી ફોન કર્યા હતા કે ભાઈ તમારે કેટલા ગ્રાહકો અત્યારે નોંધાય છે તો કે સાહેબ ચાર પાંચ નોંધાય છે મેં કીધું ચાલો આપણે દરેક ગામમાં જઈએ અને અમે તમને સહકાર આપીશું તમે અમને સહકાર આપો તમે મંડપ નાખો અમે આવી અને ત્યાં ગેસના બાટલાઓનું વિતરણ કરીશું એ બાને ગરીબ માણસોને સાણંદ સુધીના ધક્કા નહીં થાય બાવડા સુધીના ધક્કા નહીં થાય અને એના કારણે ખૂબ સારો પ્રતિસાદ મળ્યો કે દરેક ગામની અંદર અમે ગયા તમે વિધાનસભામાં નહોતા તો વિસ્તારમાં તો હતા જ લોકોની વચ્ચે રહેવાનો તમે પ્રયત્ન કર્યો હતો અપક્ષમાં જો ભૂલતો ન હોય તો તમારું સિમ્બોલ કદાચ બેટ હતું તો હું તમને ફરી એકવાર બેસ્ટ ઓફ પ્લગ કહું છું કે ફ્યુચરમાં તમે ફરી તમને જે બીજેપીની હોમ પીચ ઉપર રમવાનો મોકો મળે તો તમે બેટિંગ કરો તેવી શુભકામના તમે સમય પાઠ આપ્યો છે અને મારો જે ઇન્ટરવ્યૂ છે ને કમાભાઈ એ નોન પોલિટિકલ હતો એટલે આજે મારે તમારો એ પોર્શન તમારો એ પડાવ મારે સમજવો હતો કે જેમાંથી કદાચ યુવાનોને પ્રેરણા મળે એક નેતા તરીકે કમાભાઈના કાન પકડવા છે તો હું ફરીવાર પત્રકાર તરીકે આવીશ અને આકરા સવાલો પણ કરીશ આમ તો કોઈએ પોતાની વિધાનસભા ક્ષેત્રની અંદર કે પોતાના ક્ષેત્રની અંદર સફળ થવું હોય તો હું માનું છું કે પોતાના વિશ્વાસુ અંગત માણસોની એક સારી ટીમ બનાવવી જોઈએ મારી સાથે સાણંદ વિધાનસભાની અંદર વિરોચનનગર જિલ્લા પંચાયત હોય તો અજમલભાઈ બારડ છે એવા કાર્યકર્તા મળ્યા મોડાસર જિલ્લા પંચાયત છે તો વિજયસિંહ સોલંકી અને હરજીભાઈ કોળી પટેલ જેવા કાર્યકર્તાઓ મળેલા છે ચાંગોદર જિલ્લા પંચાયત સીટ છે તો સંજયભાઈ ઠાકોર તેલાવ ચેખલા જિલ્લા પંચાયત હોય તો સંજયભાઈ નિદ્રાણ શહેરની અંદર ભીખાભાઈ પટેલ હોય ભરતભાઈ પટેલ હોય કનુભાઈ પટેલ હોય પ્રતાપજી ઠાકોર હોય આવા અનેક અનેક કાર્યકર્તાઓ એ બહાદુરભાઈ ઠાકોર હોય બાવડા શહેરની અંદર બિપિનભાઈ છે આર કે પટેલ છે ચંદ્રકાંતભાઈ પટેલ છે પીડી પટેલ છે આરસી પટેલ છે બાવડા ગ્રામ્યની અંદર કિરીટસિંહ ગોયલ છે નિર્મણસિંહ છે પૃથ્વીપાલભાઈ રાઠોડ છે બાબુલાલભાઈ કોળી પટેલ છે પઢાર સમાજની અંદર જે અતિ પ્રસાદ સમાજ કહેવાય એની અંદર પઢાર સમાજના પણ અમારા ખૂબ ઉત્સાહી કાર્યકર્તાઓ અમને મળેલા છે વિશાભાઈ બઢાર જેવા એટલે મારું તો બધા જ યુવાનોને કહેવાનું કે તમારે રાજનીતિમાં સફળ થવું હોય તો કાર્યકર્તા સુખી હોય એ મહત્વનું નથી કાર્યકર્તા દુઃખી હોય એ મહત્ત્વનું નથી પણ કાર્ય કરતા સંસ્કારી હોય મહત્ત્વનું છે કાર્યકર્તા પાર્ટી માટે ખૂબ ખંતથી કામ કરતો હોય લોકો સુધી તમારા પ્રશ્નો લઈ જવાનું કામ કરતો હોય લોકોના પ્રશ્નો તમારા સુધી લાવવાનું કામ કરતો હોય લોકોના પ્રશ્નોને વાંચા આપવાનું કામ કરતો હોય એવા કાર્યકર્તાઓની નાળ પાળખી અને એવા કાર્યકર્તાઓને સો ટકા આગળ વધારવા જોઈએ જોઈએ ને જોઈએ ગમાભાઈ થેન્ક યુ વેરી મચ તમે સમય ગાળ્યો છે મારો ઇન્ટરવ્યૂ જે આજે હતો ને એ એનું ફોર્મેટ પ્રેરણાદાયું હતું કે ઇન્સ્પાયરિંગ ઇન્સ્પાયરિંગ ઇન્ટરવ્યૂ હતો લોકોને પ્રેરણા મળે એક નેતા તરીકે તમારી જર્નીને મેં સમજવાનો પ્રયત્ન કર્યો છે પણ એક પત્રકાર તરીકે ભવિષ્યમાં જરૂર લાગશે તો હું તમને આકરા સવાલો કરીશ અને આજના ઇન્ટરવ્યૂમાં એવા કોઈ અઘરા સવાલો નથી કર્યા કારણ કે મારે પોલિટિકલ કરિયર બનાવતા યુવાનો માટે તમારી જર્ની સમજવી હતી તો ફ્યુચર માટે બેસ્ટ ઓફ લગ તો ભાજપમાં કમબેક કરનાર કમાવી રાઠોડ કોણ છે આપણે જાણવાનો પ્રયત્ન કર્યો છે યુવાનો જ્યારે પોલિટિક્સમાં કરિયર બનાવ્યો તો કદાચ આ ઇન્ટરવ્યૂ એમને કામ આવશે માનું છું આ જ પ્રકારે કોઈ એક રાજકીય વ્યક્તિત્વ સાથે ફરી મળીશ